દિલ્હી એનસીઆરમાં આંધીનું અલર્ટ જાહેર. પશ્ચિમ બંગાળથી માંડી ઉત્તરાખંડમાં વાવાઝોડાને પગલે 27 લોકોના મોત. ગુજરાતમાં વરસાદના સૌરાષ્ટ્રથી શ્રી ગણેશ. અમરેલીમાં ધોધમાર વરસાદ. સીએમએ અમરેલીના કલેક્ટર સાથે વાતચીત કરી જરૂરી કાર્યવાહીના આપ્યા આદેશ. સુરત શહેરમાં 50થી વધુ ઝાડ પડવાની ઘટના. વૃક્ષો ધરાશાયી થવાને લીધે વ્યાપક નુકસાન. રાષ્ટ્રવ્યાપી ખેડૂત આંદોલનની અસર. શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો. રિટેલમાં શાકભાજીના ભાવ વધ્યા. અરબાઝની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા. 15 જેટલી બોલીવુડ હસ્તીઓની સંડોવણીની શક્યતા. સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી કર્મચારીઓને રાહત. ડિમોશનના ડરથી એસસી એસટી કર્મચારીઓ આઝાદ. પ્રમોશનને લઈને ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત. વીઆઈડી માટે આધાર કાર્ડે 1 જુલાઈ સુધી વધારી સમય મર્યાદા. બેંક ટેલિકોમ કંપનીઓએ પણ વધારી ડેડલાઇન. બિગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. ફરી એકવાર રસોડામાં ગૃહિણીઓની ચિંતા વધી ગઈ છે, વકરી ગઈ છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લીધે દરેક અન્ય ચીજવસ્તુઓ મોંઘી બનતી જઈ રહી છે. એવામાં દુષ્કાળમાં અધિક માસની જેમ ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી આંદોલનને લીધે શાકભાજીના ભાવ અચાનક જ ડબલ થઈ ગયા છે. એવામાં આમ આદમી જાય તો ક્યાં જાય તેવી સ્થિતિ છે. તો ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી આંદોલનની અસર ગુજરાતના શાકભાજી પર દેખાઈ રહી છે. અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં રિટેલમાં શાકભાજીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. મહારાષ્ટ્રથી શરૂઆત કરીએ કે જ્યાંથી આવતી શાકભાજીમાં અધધ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ પ્રતિ કિલો 5 થી 15 રૂપિયા વધી ગયા છે. શાકભાજીની વાત કરીશું તો 15 રૂપિયા મળતા ટામેટાના ભાવ હવે 40 રૂપિયા કિલો પહોંચી ગયા છે. 20 રૂપિયાના ગાજરનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. તો અલગ અલગ શાકભાજીના ભાવ અમે આપને બતાવી રહ્યા છીએ. ટામેટાનો જૂનો ભાવ 15 રૂપિયા અને નવો ભાવ જે છે 40 રૂપિયા. ગાજરનો નવો ભાવ જે છે 70 રૂપિયા પ્રતિ કિલો છે. બીટનો જૂનો ભાવ 30 રૂપિયા હતો અને નવો ભાવ 80 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ તરફ કેપ્સિકમની વાત કરીએ, 40 રૂપિયા જૂનો ભાવ હતો જે 60 રૂપિયા નવો પ્રતિ કિલો ભાવ છે. આ સિવાય કોથમીર જૂનો ભાવ 40 રૂપિયા હતો જે નવો ભાવ હવે 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કાંદા 40 રૂપિયાથી વધીને 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે જે લીલા કાંદાની વાત છે. આ સિવાય ફ્લાવર જૂનો ભાવ 50 રૂપિયા જે 70 રૂપિયા નવો ભાવ થઈ ગયો છે. આ સિવાય લીલા કાંદાનો ભાવ આપને બતાવ્યો 40 રૂપિયાથી વધીને 80 રૂપિયા સુધી અને કાંદાનો જૂનો ભાવ 10 હતો તે નવો ભાવ 20 રૂપિયા છે. લવિંગ મરચા જૂનો ભાવ 40 રૂપિયા હતો જે નવો ભાવ 100 રૂપિયા થયો છે. ફણસીનો જૂનો ભાવ 60 રૂપિયા હતો જે નવો ભાવ 120 રૂપિયા કિલો થઈ ગયો છે. આ બધામાં તો ડુંગળી ટામેટા બટાકાના ભાવ તો ડબલ થઈ જ ગયા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ખેડૂતોએ એક આંદોલન છેડ્યું અને શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા ત્યારે ખેડૂતોનું આંદોલન સરકાર સામે છે. પરંતુ હેરાન પરેશાન દર વખતની જેમ સામાન્ય જનતા થઈ રહી છે. કારણ કે માલ નાસિકની અહીં વધારે આવે છે ગુજરાતમાં આપણે, અને એ જે નાસિકનો જે બધો માલ આવ્યો છે એમાં અત્યારે માલની આવક ઓછી થઈ છે એટલે ભાવ તો ઉછાળો થયો છે. અને જે વસ્તુ પહેલાં 2-3 દિવસ પહેલાં ઓછા ભાવમાં હતી એના ડબલ થયા છે. ટમેટા છે, કાંકડી છે, ગાજર છે, બીટ છે, ફણસી છે, લીલા ધાણા છે, ફ્લાવર છે, જે નાસિક તરફથી આવે છે એ બધા જ શાકભાજીના ભાવમાં અત્યારે ખૂબ ભાવ વધારો થવા ડબલ 100% ડબલ થયા છે.
ડબલ થઈ ગયા, પછી 1000 નું શાક આવતું હોય તો 2000 થઈ જાય, બરાબર છે? અસર તો પડવાની છે સામાન્ય રીતે, સામાન્ય લોકોને તો ઘણી બધી મુશ્કેલી પડે બિચારા. તો આ સમગ્ર મામલે જ વધુ વાતચીત કરવા જોડે રહ્યા છે અમદાવાદથી સંવાદદાતા અતુલ તિવારી તથા વડોદરાથી સંવાદદાતા રવિ અગ્રવાલ. અતુલ, સૌથી પહેલા આપની પાસે આવવા માગું, કયા પ્રકારનો માહોલ અત્યારે અમદાવાદમાં, ખાસ જ્યારે શાકભાજીમાં આટલો બધો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, લોકો તરફથી કયા પ્રકારની પ્રતિક્રિયા? જી, ખાસ કરીને વાત કરું તો અમદાવાદની અંદર અસહ્ય ગરમીની સાથે સાથે શાકભાજીનો પણ ભાવમાં છેલ્લા 2 દિવસથી જે વધારો થયો છે તેના કારણે પરિવારની ઉપર જે જેમનો ખર્ચ હોય તે ખર્ચમાં બી આની અસર આવે છે. અને ખાસ કરીને આપણી સાથે શાકભાજી ખરીદવા આવેલા અહીંયા ગ્રાહક પણ છે, તેમનાથી સીધી વાત કરીશું. અત્યારે હાલમાં છેલ્લા 2 દિવસથી જે આંદોલન ખેડૂતો દ્વારા થઈ રહ્યા છે તેના કારણે શાકભાજીઓના ભાવ વધ્યા છે, એનો ખર્ચ અત્યારે ઘર ખર્ચમાં કેવી રીતે એની અસર પડી રહી છે? અત્યારે ઘર ખર્ચ બમણો થઈ ગયો છે, શાકભાજીનો ખર્ચ વધી ગયો છે, સાથે સાથે પેટ્રોલના ભાવ પણ વધી રહ્યા છે, તો ઘણી મોંઘવારી પણ નડી રહી છે. અને શાકભાજી ખાધા વગર તો ચાલતું નથી, એટલે આપણે શાકભાજી પણ લેવું જરૂરી છે. જી, જે રીતે એક ગ્રાહક તરીકે પણ કહેવું છે કે શાકભાજી વગર તો ચાલવાનું નથી, એટલે જે બીજો કિંમત વધતી હોય પણ શાકભાજી લેવી તો એમના માટે જરૂરી જ હોય છે. સાથે સાથે શાકભાજીનો વેપાર કરતા વેપારી બી આપણી સાથે છે, એમનાથી જાણવા માગીશું કે આ જે ભાવ વધી રહ્યા છે તેની પાછળ મુખ્ય શું કારણ છે? હાલમાં જે શાકભાજીના ભાવ 2 દિવસથી વધ્યા છે, ભાવ વધવા પાછળનું મેઇન જે કારણ છે તે શું છે? આવક ઓછી છે અને પછી માલ અત્યારે ગરમી બહુ પડે છે એટલે બગડી જાય છે અને માલ બહુ ઓછો આવે છે અત્યારે, ને ભાવમાં દોડા થઈ ગયા છે. પબ્લિક વિચાર કરે છે કે લઉં કે ના લઉં, કોઈ કિલો લે છે 500 ગ્રામ લઈ જાય છે. એક ગ્રાહક ક્યાં સુધી આશા રાખી શકે છે આ ભાવ ક્યારે ઘટી શકશે? હાલમાં જે આંદોલનના પગલે આ ભાવ વધ્યા છે અને આ ભાવ કેવી રીતે ઘટશે અને આગામી કેટલા દિવસ સુધી આ ભાવ વધારો આ રીતે વધી શકશે? અત્યારે હાલમાં શું છે, ગરમીના હિસાબે ભાવ તો ચાલે જ છે પણ માલ બહુ ઓછો આવે છે, અને આંદોલનના હિસાબે બહુ ઓછો માલ આવે છે, અમુક માલ ભરતા નથી ત્યાંથી વેપારીઓ. જી, યસ, જે રીતે એક વેપારી તરીકે એમનું કહેવું છે કે હાલમાં જે ભાવ વધી રહ્યો છે તેના કારણે લોકો વધારે ભાવ સ્ટોક પણ નથી કરતા, સાથે જ ગરમીના કારણે શાકભાજીઓ બી જો વધારે સ્ટોક કરે તો બગડવાનો બી ભય રહે છે. સાથે સાથે જે આંદોલન થઈ રહ્યું છે, આજે આંદોલનનો 3જો દિવસ છે, તો 3જા દિવસને કારણે શાકભાજીની આવકમાં પણ ખૂબ જ ઘટાડો નોંધાયો છે, જેના કારણે હાલમાં શાકભાજીનો ભાવ વધી રહ્યો છે. યસ, બિલકુલ. તો અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપણી સાથે વાતચીત કરીશું. સંવાદદાતા રવિ પણ આપણી સાથે છે વડોદરાથી. રવિ, ખાસ અમદાવાદમાં તો જે રીતે જોયું લોકો ત્રસ્ત છે શાકભાજીના ભાવોથી, વડોદરાની જ્યાં સુધી વાત કરીએ કયા પ્રકારની સ્થિતિ અને શાકભાજીના કયા પ્રકારના ભાવો ત્યાં જોવા મળી રહ્યા છે? જી, યસ, બિલકુલ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના ખેડૂતોના આંદોલનનો આજે જે 3જો દિવસ છે અને જે રીતના રાષ્ટ્રવ્યાપી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તેમાં તેમની જે માંગો છે કે તેમને જે ભાવો નથી મળતા તેમના પર દેવું વધી ગયું છે અને તેના કારણે તેઓ ખાસ કરીને આંદોલન કર્યા છે અને શાકભાજીની જે માર્કેટમાં તેમને મોકલવાનું બંધ કરી દીધું છે. અને મહત્ત્વની વાત છે કે વડોદરામાં જે મહત્ત્વની શાકભાજીઓ આવે છે તે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બજારમાંથી આવતી હોય છે, નાસિકના બજારમાંથી આવતી હોય છે, અને તેમાં પણ ખાસ કરીને જે કોથમીર છે, જે ધાણા છે, ટામેટા છે, ટામેટા છે, પછી કાકડી છે, મરચા છે, કેપ્સિકમ છે, આ તમામ જે એવા શાકભાજીઓ છે કે જેના જે ભાવો છે તે ડબલ થઈ ગયા છે. ટમેટાના ભાવ 15થી વધીને 30 થઈ ગયા છે. જે કોથમીર છે તેના ભાવ સીધા જ ડબલ થઈ ગયા છે, 50-60 રૂપિયાની આસપાસ કોથમીર વેચાઈ રહ્યા છે. આપણી સાથે એક વેપારી છે જે અહીંયા વેચી રહ્યા છે, તેમને વાત કરીશું. જે રીતના ખેડૂતોનો જે આંદોલન છે કેવી અસર પડી રહી છે અને ભાવો કેટલા? માલી નહીં આ રહા હે તો ફિર ભાવ સીધા ડબલ સે ભી જ્યાદા હો જા રહા હે, હમકો ખરીદને મેં ભી તકલીફ પડ રહી હૈ ઓર બેચને મેં ભી દિક્કત આ રહી હૈ. और अभी ज़्यादातर ये सीजन में माल सब बाहर से ही आता है, जैसे बम्बई, पुणे है, नासिक है, दिल्ली है, टोटली ज़्यादातर माल बाहर से ही आ रहा है. किसानों का आंदोलन जो हो रहा है कितना असर देखने को मिल रहा है? काफ़ी असर देखने को मिल रहा है क्योंकि हम लोगों को ही खरीदी में तकलीफ पड़ रही है. मंडी सुबह जाते हैं तो मंडी में ज़्यादातर माल तो खाली मिलता है. अभी किन सी चीज़ों का भाव सबसे ज़्यादा है? अभी जो भी चीज़ जो बाहर से आ रही है सभी चीज़ का भाव डबल से भी ज़्यादा हो रहा है, जैसे कैप्सिकम है, ककड़ी है, केबीज है, धनिया मिर्ची है, सब मिर्ची रोज बरोज की चीज है खाने के लिए, धनिया भी है, वो किस तरह से लोग कम खरीद रहे, क्या कर रहे हैं? कम क्या खरीदेंगे, मिर्ची रोज जैसे कि 20-25 रुपए किलो छुट्टक बिक रही थी, अभी कम से कम 40-50 रुपए किलो मिर्ची है. धनिया 25-30 रुपए किलो बिक रहा था, 2 दिन से धनिया 70-80 रुपए किलो है, 50 रुपए किलो है, और उसमें भी चीज अच्छी नहीं मिल रही है.
તો યસ, જે રીતના સાંભળ્યું આજે વેપારીની વ્યથા હતી કે જ્યારે તેઓ શાકભાજી ખરીદવા માટે મંડીમાં જાય છે ત્યારે તેમને માલ નથી મળતો, આજે પણ કઈ એવા જ હાલ છે. હું તમને બજારના દ્રશ્ય બતાવવા માંગીશ કે અમે અત્યારે શાકભાજી માર્કેટ બજારમાં છે કે જ્યાં તમે જોઈ શકો છો કે આજે પથારા છે. હું પથારા બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે આજે પથારા છે તે બતાવે કે જે ખાલીખમ પડ્યા છે, કારણ કે હજુ અહીંયા જે છે તે માલ નથી આવ્યો અને તેના કારણે પથારા છે, ખાલીખમ જોવા મળી રહ્યા છે. 12-1 વાગ્યાની આસપાસ આવતું હોય છે, પરંતુ જે રીતના નાસિકથી જે મુદ્દા જે માલ આવતો હોય છે શાકભાજીનો તે નથી આવ્યો અને તેના કારણે જ આજે તમામ પથારા જે શાકભાજી માર્કેટમાં અત્યારે તમે જોઈ શકો છો ખાલીખમ જોવા મળી રહ્યા છે. માર્કેટમાં પણ લોકોની ખૂબ જ ઓછી ભીડ છે. અહીંયા ગૃહિણીઓ ખરીદી રહી છે, એક આંટી છે જે ખરીદે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આ શાકભાજી આપ ખરીદી રહ્યા છો, ભાવો વધ્યા છે આપ દરરોજના કરતા આજે? એ તો મને નથી ખબર, હું અઠવાડિયા પછી લેવા આવી છું. જે રીતના અમે વેપારી સાથે વાત કરી, એમનું કેવું છે કે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે, બધા ભાવો જે છે, મરચા છે, ધાણા છે, ડબલ થઈ ગયા છે, કેટલી અસર થશે જો ભાવ વધશે? અસર તો થવાની જ ને પબ્લિક ઉપર, કારણ કે નરેન્દ્ર મોદી કરે છે એટલું જોરદાર કામ, તો પછી પબ્લિક ઉપર અસર થવાની જ છે. પેટ્રોલ ડીઝલના ભાવ તો વધે છે, પરંતુ હવે શાકભાજીને પણ વધી રહ્યા છે. હા, પબ્લિકને મારવા માટે આવ્યો છે, અને બીજું કરવાનું શું છે એ? બિલકુલ, તો જે રીતના લોકો સરકાર પર સીધે સીધો અહીંયા રોષ ઠાલવી રહ્યા છે, કહી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવો વધ્યા છે, અને સાથે સાથે જે રીતના હવે ખેડૂતોના આંદોલનના પગલે શાકભાજીના ભાવો વધ્યા છે, ત્યારે ચોક્કસથી લોકો ખૂબ જ કહી શકાય એક નિરાશ છે, અને કહી રહ્યા છે કે ખેડૂતોનું આંદોલન વહેલી તકે સમેટાઈ જવું જોઈએ અને જે શાકભાજીના ભાવો છે, જે રોજબરોજની ઉપયોગમાં આવતી વસ્તુઓ છે, તેમાં ચોક્કસથી ઘટાડો થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. જી યસ, બિલકુલ. રવિ, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપની સાથે વાત કરીશું. રાજકોટથી સંવાદદાતા રક્ષિત પંડ્યા આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ. રક્ષિત, જ્યાં સુધી અત્યાર સુધીમાં અમે અમદાવાદ અને વડોદરાની વાત કરી છે, લોકો જે છે તે ત્રસ્ત છે, ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે શાકભાજીના વધતા ભાવોથી. રાજકોટની શું સ્થિતિ, કેવા ભાવો જોવા મળી રહ્યા છે ત્યાં, અને લોકોની શું વ્યથા, વેપારીઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી યસ, ખાસ કરીને વાત કરીએ તો રાજકોટની અંદર જોવા જઈએ તો જે રીતે અમદાવાદ, સુરત, બરોડાની અંદર જે રીતે શાકભાજીના ભાવમાં છે તે વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાનની અંદર જે ખેડૂતોનો જે વિરોધ જોવા મળી રહ્યો છે તેને લઈને અનેક શહેરોની અંદર છે તે ભાવ વધારો શાકભાજીની અંદર જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકોટની વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી જે શાકભાજીના ભાવ છે તે યથાવત જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક શાકભાજીના ભાવ થોડા અંશે છે તે મોંઘા કહી શકાય, કારણ કે જે રીતે જે ટમેટા 15 અને 20 રૂપિયા કિલો મળતા હતા તે આજે 25 અને 30 રૂપિયા કિલો મળે છે. સાથોસાથ જે લીંબુની વાત કરીએ કે જે રોજિંદી વપરાશની અંદર વાપરવામાં આવતા હોય છે, વાત કરીએ તો લીંબુ અત્યારે 50-60 રૂપિયા સુધી મોંઘા છે તે લીંબુ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે લીલોતરીની વાત કરીએ તો કોથમરી મરચાં પણ આ વખતે મોંઘા જોવા મળી રહ્યા છે. કોથમરી છે તે અત્યારે 35-40 રૂપિયા કિલો છે તે જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક આ તમામ જે ભાવ છે તે વધારો છે તે ગૃહિણીને અસર કરી રહ્યો છે. તમામ ગૃહિણીનું જે બજેટ હોય છે જે અઠવાડિયેનું તે પણ ખોરવાઈ જાય છે. જે અઠવાડિયે 500-600 રૂપિયાનું શાક આવતું હોય છે તે હાલના સમયે અત્યારે 800-900 રૂપિયાનું શાક છે તે આવતું હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો દ્વારા છે તે વાવણી કરવામાં આવતી હોય છે. સૌરાષ્ટ્રમાં પણ ટમેટા બટેટાનું ઉત્પાદન છે તે થતું હોય છે. તેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટની અંદર મહંત અંશે છે તેમની અસર જોવા મળે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અસર તો જોવા મળી રહી છે. આપણી સાથે રાજકોટની ગૃહિણીઓ પણ ઉપસ્થિત છે, આપણે તેમની સાથેથી વાત કરીશું. સૌપ્રથમ હું તમારી પાસે આવીશ, શું કહેશો જે રીતે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે, તમારું બજેટ પણ ખોરવાતું હશે, શું કહેશો? ખૂબ જ તકલીફ થઈ રહી છે અત્યારે આ જમાનામાં. અત્યારે આજે મોંઘવારી થઈ રહી છે, જે ટમેટા, કોથમરી, રોજિંદુ, લીંબુ, મરચા, જે તકલીફ અમને પડી રહી છે ને એ તો અમે કોઈને કહી જ નહીં શકીએ. પણ એક વસ્તુ છે કે આજે બધો વિરોધ થઈ રહ્યો છે, ખૂબ ખોટો થઈ રહ્યો છે, અને એના માટે અમે ખૂબ તકલીફમાં છીએ. ટમેટા તો રોજિંદી ક્રિયામાં, રોજિંદા જમવામાં બધામાં જોઈએ છીએ, તો એમાં પણ ખૂબ ભાવ વધારો છે. લીંબુમાં પણ છે, અમને બહુ તકલીફ થઈ રહી છે. આ ખોટું થઈ રહ્યું છે, બધા વિરોધો ખોટા થઈ રહ્યા છે, તો એને અટકાવો અને સામાન્ય વ્યક્તિઓનું જે રોજિંદુ જીવન ખોરવાઈ રહ્યું છે એના માટે કાંઈક પણ ધ્યાન દોરો, અમારી એવી અપીલ છે. અન્ય ગૃહિણી પણ આપણી સાથે છે, યસ, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, જે રીતે ટમેટા, લીંબુ જે રોજિંદા વપરાશમાં હોય છે, શાક બનાવું, દાળ બનાવું, દરેકની અંદર લીંબુ અને ટમેટાની જરૂરિયાત હોય છે, એના જ અભાવ સૌથી વધારે જોવા મળી રહ્યા છે, કેટલી અસર તમને થઈ રહી છે? અમને બી ટમેટા લીંબુના ભાવ વધારામાં ખૂબ તકલીફ થઈ રહી છે. અત્યારે ટમેટાનો ભાવ 60-70 રૂપિયા કિલો છે, જ્યારે આમ રોજિંદો 15-20 ના કિલો મળે છે, પણ અત્યારે તો ખૂબ જ ભાવ વધારો થઈ રહ્યો છે. તેને રીતે ટમેટા તો સલાડ, દાળ બધે રોજિંદી પ્રક્રિયામાં યુઝ ટમેટા થતા જ હોય, ટમેટા, લીંબુ, કોથમીર, તો અત્યારે ખૂબ જ ભાવ વધારો છે, તેને લીધે અમને ખૂબ તકલીફ પડી રહી છે. અન્ય ગૃહિણી પણ આપણી સાથે છે, યસ, તેમની સાથે વાત કરીશું. બેન, તમે શું કહેશો જે રીતે શાકભાજીમાં વધારો જોવા મળી રહ્યો છે, ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે, તમે શું કહેશો?
હું એમ કહું છું કે નાના માણસો અત્યારે શાકભાજી નહીં તો બધું ઠીક છે, પણ નાના માણસોને જે તકલીફ પડે છે ને એ બહુ ભયંકર છે. કારણ કે ઘણા માણસો એવા હોય કે રોજે રોજનું લઈને ખાતા હોય છે, તો એ માણસોને ટમેટા લીંબુ શાકભાજી લેવું બહુ અઘરું પડી જાય છે. કારણ કે રોજે રોજ એ લોકો કમાઈને રોજે રોજ ખાતા હોય છે અને એ બહુ તકલીફવાળું છે. બને ત્યાં સુધી નાના માણસોનું ધ્યાન રાખીને શાકભાજીના ભાવ ઓછા કરો તો વધારે સારું. દરેક ગૃહિણીની એક જ માંગ છે યસ, કે જે રીતે શાકભાજીના ભાવમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે, દરેક ગૃહિણીઓ છે તે પરેશાન થઈ રહી છે. ખેડૂતો દ્વારા જે વિરોધ ક્રમે છે તે અયોગ્ય વિરોધ છે તે ઠેરવવામાં આવી રહ્યો છે, સાથોસાથ જે રીતે ભાવ વધારો છે તે ઓછો ક્રમે તેવી પણ ગૃહિણીઓ માંગ કરી રહી છે. બિલકુલ રક્ષિત, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપની સાથે વાત કરીશું. સુરતથી સંવાદદાતા તેજસ મોદી પણ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેજસ, સુરતની જ્યાં સુધી વાત કરીએ, શાકભાજીના ભાવની કયા પ્રકારની સ્થિતિ અને ખાસ વેપારી વર્ગમાં કયા પ્રકારનો રોષ છે, તેમના તરફથી કયા પ્રકારની રજૂઆત, અને જે લોકો શાકભાજી માર્કેટમાં ખરીદવા માટે આવી રહ્યા છે તેમની કયા પ્રકારની રજૂઆત છે? યસ, જો સુરતની વાત કરવામાં તો જરૂરથી સુરત મુંબઈ અને મહારાષ્ટ્રની નજીક આવ્યું છે, અને સુરતમાં જે પણ શાકભાજી આવતું હોય છે તે જનરલી મહારાષ્ટ્ર અને મુંબઈથી આવતું હોય છે. યસ, એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો અને એક બે પૈસાનો ઘટાડો એટલે ક્યાંક ને ક્યાંક જે બજેટ છે તેના પર તો માર પડે છે, પરંતુ શાકભાજીના જે ભાવ છે તેમાં પણ જે પ્રકારે ઉછાળો જોવા મળ્યો છે, ભાવ વધારો જોવા મળ્યો છે, લોકોના બજેટ જરૂરથી ખોરવાઈ ગયા છે. જે પ્રકારે જે રોજિંદા જીવનમાં જે ઉપયોગમાં લેવાતી જે શાકભાજી છે, ટામેટા હોય, એ સિવાયના જે ધાણા છે, પાપડી છે, મરચું છે, આ તમામ જે શાકભાજી છે જેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના ભાવ વધી રહ્યા છે, અને તેના કારણે જરૂરથી લોકોને તકલીફ પડી છે. માસી, શાકભાજીના ભાવ વધી રહ્યા છે, કેટલી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડી ભાઈ, શાકની બહુ તકલીફ. 100 રૂપિયાનો શાક તો કઈ દેખાતું નથી. 100 રૂપિયાનું ખાલી આટલું એક જે શાક કીધું છે 100 રૂપિયાનું છે, હવે એમાં ઘર કેવી રીતે ચલાવી શકે? ટામેટા મોંઘા થઈ રહ્યા છે, બીજા બધા લોકો પણ છે અહીં ગઈ શાકભાજી ખરીદી કરવા માટે આવે છે, એની સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે જે રૂટીનમાં જે રોજિંદી જે શાકભાજી હોય છે, જે રોજિંદા વપરાશ માટે લેવાતું હોય છે, એમાં કેટલી બેન જે પ્રકારે શાકભાજીના ભાવ વધી રહ્યા છે, કેટલી તકલીફ પડી છે? તમારું બજેટ કેટલું ખોરવાઈ રહ્યું છે? બજેટ તો બધાનું જ ખોરવાઈ રહ્યું, બધાનું એક એકનું બજેટ ખોવાઈ રહી છે. શાકભાજીમાં જે ધારે એવું નથી. આપણી સાથે એક ભાઈ પણ છે, વાત કરીએ શાકભાજી ખરીદવા માટે તમે આવ્યા છો, કેટલી તકલીફ પડી રહી છે? જે પ્રકારે શાકભાજીના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને જે રીતે લોકોને બજેટ છે તે ખોરવા રહ્યું, શું કહેશો? એકચ્યુઅલી અમે જે શાકભાજી જે કિંમતમાં લેતા હતા, જે અમારું બજેટ હતું, અત્યારે સમજો કે ડબલ ઉપર બજેટ થઈ ગયું છે. દાખલા તરીકે અમે લોકો 5 દિવસ શાકભાજી 500 રૂપિયામાં લઈ જતા હોઈએ તો અત્યારે 1000 રૂપિયા ખર્ચવા પડે છે, અને કોઈ પણ વ્યક્તિ ભાવ કરવા તૈયાર નથી. બસ ફિક્સ રેટ જે ભાજી અમે લોકો 15 રૂપિયા કિલો લેતા હતા, અત્યારે 15 રૂપિયા સેર મળે છે. એટલે બજેટનું તો કંઈ કહેવા જેવું જ નથી, પાકીટ ખાલી જ થઈ જાય શાકભાજી લેવા હોય એટલે. તો સ્પષ્ટપણે સુરતના લોકો પરેશાન છે જે પ્રકારે શાકભાજીના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, અને એવા શાકભાજી કે જેનો ઉપયોગ લોકો દરરોજ ખાવામાં કરતા હોય છે, ધાણા છે, લીંબુ છે, મરચા છે, આ તમામ વસ્તુમાં જે રીતે એકદમ મોટા પ્રમાણમાં ભાવ વધારો થયો છે, 15 રૂપિયાની વસ્તુ આજે 35-40 રૂપિયા 50 રૂપિયા મળી રહી છે, 50 રૂપિયાની વસ્તુ 150-200 રૂપિયા મળી રહી છે, તો ક્યાંક ને ક્યાંક જે લોકો છે, પરિવાર છે, ખાસ કરીને સામાન્ય પરિવાર છે, તેમના બધે સ્પષ્ટપણે યસ કોરવાઈ ગયા છે તેવું સ્પષ્ટપણે કહી શકાય છે, અને લોકોમાં રોષ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જી બિલકુલ, તેજસ, રવિ, અતુલ અને રક્ષિત, આપ સૌ કોઈ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપની સાથે વાતચીત કરીશું. તો અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, 4 મહાનગરો જે ગુજરાતના છે, ચારેય જગ્યાએ લોકોમાં એક જ રોષ છે કે શાકભાજીના ભાવો કાબૂમાં હોવા જોઈએ. આ સમગ્ર રજૂઆત પર ફરી એકવાર નજર કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો.
રાવત, આપનું સ્વાગત છે. શાકભાજીના વધતા ભાવોને લઈને આ વિશેષ રજૂઆત આપણે નિહાળી રહ્યા છીએ. અમદાવાદથી સંવાદદાતા અતુલ તિવારી, રાજકોટથી સંવાદદાતા રક્ષિત પંડ્યા, સુરતથી સંવાદદાતા તેજસ મોદી અને વડોદરાથી સંવાદદાતા રવિ અગ્રવાલ આપણી સાથે જોડાયેલા છે. અતુલ, ફરી એકવાર આપની પાસે આવવા માગું. ખૂબ જ ટૂંકમાં અત્યારે વેપારી પાસેથી ખાસ વાત કરીએ કે કેટલી જલ્દી આ સમગ્ર જે મુશ્કેલી છે તેનો અંત આવી શકશે? જી યસ, આપણી સાથે અહીંયા વેપારી જોડાયેલા છે. વેપારીથી સીધો પ્રશ્ન કરીશું કે આ જે હાલની જે પરિસ્થિતિ છે, જે રીતે ભાવ વધી રહ્યા છે, આપનું કહેવું છે કે માલ ઓછો આવી રહ્યો છે, સામે જ ગરમીના કારણે અમુક શાકભાજીઓ બગડી રહી છે, શું અપેક્ષા રાખી શકાય? ભાવ ક્યાં સુધીમાં ઓછો થઈ શકે છે? આ આંદોલન પૂરું થાય તો કંઈ ફરક પડશે? અને આ બધું ભાવ લીધે માલ આવતો નથી, બહુ ભાવ થઈ ગયા છે. બાકી તો હડતાલના હિસાબે જ બધું નડે છે, અને ગરમીના હિસાબે માલ ઓછો બી આવે છે. જી યસ, આપણી સાથે વધુ એક ગૃહિણી પણ અહીં છે જે શાકભાજી ખરીદવા આવેલા છે, તેમનાથી બી જાણીશું. હાલમાં જે આ ભાવ વધી રહ્યા છે, ભાવની સામે ઘરના જે બજેટ ઉપર કેવી રીતે અસર કરી રહી છે? ઘરના બજેટ ઉપર બી અસર કરે છે. પેટ્રોલ અને ડીઝલના બી ભાવ વધી રહ્યા છે, અને શાકભાજીના બી ભાવ ડબલ થઈ ગયા છે. બધા જ શાકભાજી અત્યારે બહુ જ મોંઘા થઈ ગયા છે. લેતા પહેલાં વિચાર કરવો પડે છે, બધા ડબલ ભાવ થઈ ગયા છે. તો યસ, જે રીતે ગૃહિણીનું બી કહેવું છે કે હાલમાં ભાવ વધી રહ્યા છે, સાથે સાથે જે વેપારી આપણને કહી રહ્યા છે કે જો આ આંદોલન ક્યાંક ને ક્યાંક હવે જો પાછું લેવામાં આવે ખેડૂતો તરફથી, તો આ ભાવ જે છે એ ઘટાડો થઈ શકે છે. યસ, બિલકુલ. રક્ષિત, આપની પાસે આવવા માગું. કેટલું જલ્દી લાગી રહ્યું છે કે આ સમગ્ર જે ભાવ વધારો છે તે જલ્દી ઘટશે, કારણ કે આંદોલન જે છે તે પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું? યસ, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે, વિરોધને પગલે છે તે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર છે તે ખેડૂતો દ્વારા છે તે શાકભાજીનું વાવેતર કરવામાં આવતું છે. શાકભાજીનું ઉત્પાદન છે તે સૌરાષ્ટ્રની અંદર પણ થતું હોય છે. ક્યાંક ને ક્યાંક આગામી દિવસોની અંદર કદાચ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી છે તે બરોડા જે વાત છે તે ત્યાં આગળ પણ જે રીતે ટમેટાનું ઉત્પાદન અનેક વિસ્તારની અંદર થઈ રહ્યું છે, ત્યાંથી પણ કદાચ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર જો શાકભાજી મોકલવામાં આવે તો કદાચ જે ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, તેની અંદર પણ ક્યાંક શાકભાજીની અછત છે તે જોવા મળશે, અને તેનો જ ભાવ વધારો કદાચ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વાસીઓ છે કે જે અત્યારે છેલ્લા 10 દિવસથી જે શાકભાજીનો ભાવ જે યથાવત જોવા મળ્યો છે તેના પણ કરતાં પણ વધારે હજુ ભાવ આગામી દિવસોની અંદર જોવા મળે, કારણ કે અહીંથી પણ કદાચ જે શાકભાજી છે તે એક્સપોર્ટ કરવામાં આવે, અને તેના જ કારણે આગામી દિવસોની અંદર રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને આ ભાવ વધારો હજુ પણ વધારે વેઠવો પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. જી બિલકુલ. તેજસ, આપની પાસે આવવા માંગુ. વેપારીઓ તરફથી જો એક સંકેત લેવાનો પ્રયત્ન કરીએ, કેટલો જલ્દી જનતાને રાહત મળી શકે તેમ છે? જે પ્રકારે ભાવ વધારો થઈ રહ્યો છે, મારી પાછળ માર્કેટ પણ જોઈ શકો છો, અત્યારે જે સામાન્ય દિવસોમાં જે ભીડ દેખાતી હોય છે તેવી ભીડ નથી, અને ખૂબ ઓછા પ્રમાણમાં શાકભાજી આવી રહ્યું છે. તેના કારણે જે ભાવ છે તે વધી રહ્યા છે. જે સામાન્ય જે લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ છે તેના ભાવ વધી રહ્યા છે, જે રોજિંદા વપરાશમાં ઉપયોગી લેવાતા શાકભાજી તેના ભાવ વધી રહ્યા છે, અને જે પ્રકારે સામાન્ય પરિવાર છે જેમના ઘરમાં કમાનાર વ્યક્તિ એક હોય અને પરિવારની અંદર અન્ય 5 થી 6 લોકો હોય તેવા પરિવારોને ખાસ તકલીફ પડી છે, અને તેથી જ લોકો શાકભાજી ખરીદવાનું પણ કેટલીક વાર ટાળી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વેપારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે આવનારા દિવસોમાં જલ્દીથી આખી હડતાળ પૂરી થશે, અને જેમ જે રીતે અત્યારે વરસાદી પણ મોસમ શરૂ થવાની છે, તો જે વરસાદને લગતા જે શાકભાજી છે જે રૂટીન વપરાતા હોય છે તેની આવક થશે, અને જે આવક થશે તો જ ત્યાં ભાવ કાબુમાં આવશે તેવું લાગી રહ્યું છે. રવિ, આપની પાસે આવવા માંગુ. કેટલી જલ્દી આ ભાવો કાબુમાં આવે તેવું લાગી રહ્યું છે? વડોદરાની જ્યાં સુધી વાત કરી ત્યાં સુધી. યસ, ભાવો કાબૂમાં આવવાની કોઈ શક્યતા નથી, કારણ કે જે રીતે 10 તારીખ સુધી ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે, હજુ ગુજરાતના ખેડૂતો આંદોલનમાં જોડાયા નથી. જો ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાશે તો અત્યારે તો જે બહારથી જે શાકભાજીઓ આવે છે તે મોંઘી થઈ છે, પરંતુ જો ગુજરાતના ખેડૂતો જોડાશે તો જે લોકલ શાકભાજીઓ છે, લોકલ માર્કેટમાંથી આવતી શાકભાજીઓ છે તે પણ મોંઘી થશે. તેથી ચોક્કસથી વેપારીઓનો એવો મત છે કે જો ખેડૂતોનું આંદોલન સમેટાઈ જાય તો ફરી વખત જે શાકભાજીના ભાવ જે પહેલાં હતા તે ભાવો થઈ શકે છે, અને જો આંદોલન નહીં સમેટાય તો હજુ પણ વિકટ પરિસ્થિતિ આવી શકે છે, શાકભાજીની અછત પણ સર્જાઈ શકે છે, અને લોકોને વધારે ભાવ પણ શાકભાજીને હજુ આપવા પડી શકે છે. જી બિલકુલ. રવિ, તેજસ, રક્ષિત અને અતુલ, આપ ચારેયનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર માહિતી આપવા બદલ. તો 4 અલગ અલગ શહેરોમાં કયા પ્રકારના ભાવો છે તે અત્યારે ફિલહાલ આપણે નિહાળ્યું છે, અને જલ્દી હાલમાં તો શાકભાજીના ભાવ ઘટે તેવું લાગતું નથી, સંકેતો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે. વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. જોતા રહો ZEE24 કલાક.